नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थियों आज आप नवा चैप्टर स्वागत करशो तमारू। चैप्टर नंबर 10 सदिश बीज गणित में विद्यार्थियों आप जो संकलन पाठ सीखी गया है एक कैलक्युलस अलग हतु, हवे आप सदिश दिशा में जवाना है, भूमिति की दिशा में, जेमा चैप्टर नंबर 10 चैप्टर नंबर 11 ये आप सदिश ने लगता प्रश्नों ने आप जोशू। विद्यार्थियों जेमा सदिश बीज गणित में आप पहलू सीखशू आ एक अष्टांश, अष्टांश एटले आठ दिशाओवाड़ो अहींए तमने एक भाग बतावामां आवे छे, एक्स वाय अने झेड, जेमां एक्स अक्ष छे, अहींए वाय अक्ष, अहींए झेड अक्ष। आ सदिशना पार्ट्समां विद्यार्थी अहींए तमे एक्स अक्षनी धन दिशा, अहींए उगम बिंदु 0 0 0, आ एक्स अक्षनी धन दिशामां एक आई सदिश लेवानो छे, वाय अक्षनी धन दिशामां जे सदिश अने झेड अक्षनी धन दिशामां के सदिश, जेनु मूल्य एकम अंतर छे 1 0 0, आनु छे 0 1 0 अने आ 0 0 1। आ थे त्रण दिशा, मैं तमने अष्टांश एम शब्द कीधो एटले बाकीनी हवे बीजी दिशाओ आई। आ एक्स अक्षनी ऋण दिशा छे विद्यार्थी, जेने एक्स डेश कहीशू आपणे, अने आ जे डायरेक्शन में जाय छे एने माइनस आई कहीशू, एटले माइनस 1 0 0। सेम एज तमारी जे वाय अक्षनी ऋण दिशा छे ते आ, जेने आपणे वाय डेश थी ओळखशू, पण माइनस जे थी पण ओळखशू, जे थशे 0 माइनस 1 0। अने विद्यार्थी आ एक छे झेड डेश दिशा, जेने आपणे माइनस के थी ओळखशू, 0 0 माइनस 1। आ टोटल तमारा माटे विद्यार्थीओ 6 दिशा थई। आपणे अष्टांश शीखवाना छे एटले बाकीनी 2 दिशा आई रही, અહીંયાથી આમ સીધી રેખા એક જશે અને એક પાછળની સાઈડે, એટલે ટોટલ થશે તમારા માટે બાકીની 2 એટલે 8 દિશા। આ 8 દિશામાં આ બધા એકમ સદિશો છે। હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે સદિશ જે તમારો આવ્યો છે પહેલો 0 સદિશ જેનું સ્થાન છે 0 0 0। વિદ્યાર્થીઓ એક જ સદિશ એવો છે કે જેની દિશા નથી, યસ, જે દિશાવિહીન છે એનું માન મળશે, બતાવું છું માન પણ, પણ એ માન મળશે પણ દિશા નથી, એટલે લખવાનું કે સદિશ 0 બાર 0 0 0 જે દિશાવિહીન છે, દિશાવિહીન છે। સદિશ તો છે તે, સદિશ કોને કહેવાય? યસ, જેમાં માન અને દિશા બંને આવેલી હોય એને સદિશ કહેવાય, પણ આ એક અપવાદરૂપ છે કે 0 બારની દિશા નથી। ચાલો હવે દિશા આપણે આગળ વધીએ તો પહેલો આવશે આપણો સદિશ એક્સ બાર, જેના મેં 3 સ્થાન લખું છું, x1 x2 x3, જે એકચ્યુઅલી વિદ્યાર્થીઓ આ રીતે લખાય, x1 i x2 j અને x3 k। આ સદિશનું રેખીય સ્વરૂપ આપણે લીધું સુરેખ સમીકરણમાં, જેમાં i નું સ્થાન છે 1 0 0, જેનું સ્થાન છે 0 1 0, અને આ છે 0 0 1। આ તમારું વિદ્યાર્થીઓ 3 પાર્ટ્સમાં જે મૂલ્ય છે તે મેં લખી દીધું। હજુ આનું સોલ્યુશન થશે તો આ થશે x1 0 0 + 0 x2 0 અને 3 0 0 x3। આ એટલા માટે બતાવવામાં આવે છે કે તમારે અવલોકનો આવી રીતે સોલ્વ કરવાના છે, પછી આ પહેલું સ્થાન, પહેલું સ્થાન બધાને પ્લસ સેમ એઝ, બીજું સ્થાન, બીજું સ્થાન બધાને પ્લસ, અને તે જ રીતે વિદ્યાર્થી ત્રીજું સ્થાન। આ તમારી રેખીય ગતિ, જે રેખીય પાઠ છે સદિશનો, તે આવી જશે r³। r³ મીન્સ આ બિંદુ અષ્ટાંશ પર આવેલું હશે, ક્લિયર? ચલો હવે જોઈએ આપણે સદિશનું માન, જેમાં માનાંક લેવામાં આવશે માન સદિશ, બહુ ઇઝી છે, એ કશું નથી, એ અંડરરૂટ x1² + x2² + x3² જે હંમેશા > 0 થાય। વિદ્યાર્થીઓ સદિશનું માન એટલે કંઈ નથી, એણે ઉગમ બિંદુથી કાપેલું અંતર છે। પાછું બોલું છું, સદિશનું માન એ કશું નથી, એ છે ઉગમ બિંદુથી કાપેલું અંતર, જે છે તમારું આ સદિશનું માન, જેને તમે અનુજ માનવે ગણવા જશો 0નું,
तो तमने जीरो बार नो सदिश विद्यार्थी मान मळे जीरो स्क्वेर जीरो स्क्वेर जीरो स्क्वेर जीरो एट्ले एक सदिश एवो छे जेनु मान छे पण दिशा नथी, एक अपवादरूप छे। नेक्स्ट आवशे विद्यार्थीओ सदिश नु मान पछी आगळ एकम सदिश। यस नेक्स्ट पॉइंट छे एकम सदिश। एकम सदिश एटले एवो सदिश के जेनु मान एक होय। यस जे सदिश व्याख्या आपणे आ रीते लखशुं जे सदिश नु मान एक होय तेवा सदिश ने एकम सदिश कहेवाय। आ आपणे एकम सदिशनी व्याख्या जोई। विद्यार्थी एकम सदिश बे प्रकारना होय छे, एक समदिशामां अने एक विरुद्ध दिशामां। आपणे बंने जोशुं एकम सदिश ने आ रीते तमारे उल्लेख करवानो छे। एक्स कैप एक्स बार अपॉन मान एक्स बार, ज्या मान एक्स बार कोई दिवस जीरो नहीं हशे। अहीं आपणे जे प्लस लख्युं एने कहेवाय समदिशामां। यस आ छे समदिशामां। આવી જ રીતે એક બીજું એકમ સદિશ પણ લખીએ માઇનસ, જે વિરુદ્ધ દિશામાં, આમાં પણ એક્સ બાર તો ઝીરો તો નાશ થશે। એટલે એકમ સદિશ બે પ્રકારના હોય, સમ દિશાવાળા અને એક વિરુદ્ધ દિશાવાળા। આ માઇનસ બતાવે વિરુદ્ધ દિશા, અહીં લખવાનું વિરુદ્ધ દિશા, વિરુદ્ધ દિશામાં। એટલે વિદ્યાર્થી બે પ્રકારના એકમ સદિશો તમે જોયા। આ બધા એકમ સદિશ જ છે, આઈ જે કે માઇનસ આઈ માઇનસ જે માઇનસ કે, આનું માન લેજો તમે તો તમને ફક્ત એ વન જ મળશે। એટલે આ તમારે એકમ સદિશ બનાવવા માટે વિદ્યાર્થીઓ આ બેનો ઉપયોગ કરવાનો રહેશે। હવે આવે છે નેક્સ્ટ પોઈન્ટ, એકમ સદિશ પછી આગળમાં દિક કોસાઇન। યસ દિક કોસાઇન, જેમાં આપણે જે એકમ સદિશ શીખ્યા છે એને થોડુંક આગળ લઈ જશું અને એના પરથી લખશું આપણે દિક ખૂણાઓ પણ, એટલે દિક કોસાઇન અને દિક ખૂણાઓ, આ આપણે બે પોઈન્ટ હમણે જોવાના છે। તો આપણે આ હમણે શીખી ગયા એકમ સદિશ એક્સ બાર બાય માન એક્સ બાર, જે છે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી, અને માન એક્સ બાર છે એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર। અને વિદ્યાર્થીઓ અલગ અલગ આપણે વહેંચણી કરી નાખીએ તો પહેલો ભાગ બનશે એક્સ વનના છેદમાં, બીજો ભાગ બનશે એક્સ ટુના છેદમાં, અને ત્રીજો ભાગ બનશે એક્સ થ્રીના છેદમાં, જે આ ડેટા સેમ એઝ લખશું એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર। સિમિલરલી એમ આ ત્રણે ત્રણ મૂલ્યને જ કહેવામાં આવે દિક કોસાઇનના મૂલ્યો। યસ એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર, અને એને વિદ્યાર્થીઓ આપણે સરખાવશું દિક કોસાઇન સાથે, એટલે કોસ થીટા સાથે, જે કોસ થીટાના મૂલ્ય સાથે એનો રિલેશન્સ છે ડાયરેક્ટલી, જે આપણે આ રીતે જોશું, જેમાં પહેલું આવશે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા, અને સામે છે આ એક્સ વનના છેદમાં અંડરરૂટ એક્સ ટુના છેદમાં અંડરરૂટ, અને વિદ્યાર્થીઓ એક્સ થ્રીના છેદમાં અંડરરૂટ। આ બધું સેમ જ સમજવાનું, એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી સેમ એઝ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અરેન્જ કરી નાખો તો તમારા માટે કોસ આલ્ફા રહેશે એક્સ વનના છેદમાં અંડરરૂટ એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર, તે જ રીતે કોસ બીટા, તે જ રીતે કોસ ગામા। યસ આ ત્રણ મૂલ્યોને જ કહેવામાં આવે દિક કોસાઇનના મૂલ્યો। યસ વિદ્યાર્થી મિત્રો એક્સ ટુ એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર, અને કોસ ગામા એક્સ થ્રીના છેદમાં એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર, જ્યાં આલ્ફા બીટા ગામા એ છે વિદ્યાર્થીઓ સદિશે બનાવેલો ખૂણો એક્સ અક્ષ વાય એક્સ અને ઝેડ એક્સ સાથે। સમજો આપણો એક સદિશ અહીંયા છે, અહીંયા અહીંયા હવામાં આ રીતે, એટલે મેં અહીંયા ડ્રો કરું છું એને ઓ થી પી, આ પી સદિશ છે તમારો એક્સ વાય ઝેડ, જે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવશે આલ્ફા ડિગ્રી, વિદ્યાર્થીઓ વાય સાથે બનાવશે બીટા ડિગ્રી,
અને એ ઝેડ સાથે બનાવશે શું? ગામા ડિગ્રી. એને જ કહેવાય દિક ખૂણો, જે તમને આના પરથી મળશે. આલ્ફા રહેશે કોસ ઇન્વર્સ, બીટા કોસ ઇન્વર્સ, ગામા કોસ ઇન્વર્સ. એટલે આ સદિશ એકચ્યુઅલી અહીંયા છે વિદ્યાર્થીઓ, આમ આમ સ્ટ્રેટ છે. અહીંયા પી છે એવું સમજો, તો પી થી એક્સ અક્ષનો ખૂણો, પી થી વાયનો, પી થી ઝેડનો ખૂણો એ તમને મળશે. એટલે તમારું નેક્સ્ટ આવશે દિક ખૂણાઓ, સેમ જ એ તમને આના પરથી ડિરાઈવ થઈ જશે. આલ્ફા કોસ ઇન્વર્સ, બાકીનું બધું સેમ, અંડરરૂટ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી સ્ક્વેર. સિમિલરલી વિદ્યાર્થીઓ બીટા કોસ ઇન્વર્સ, આ બધું સેમ જ, અને સેમ ઇઝ ગામા કોસ ઇન્વર્સ અંડરરૂટ. આ રીતે આમાં એક નાનકડો પોઈન્ટ આવે છે જે એમસીક્યુમાં આવી શકે છે વિદ્યાર્થીઓ. આ બધાનો તો તમે વર્ગોનો સરવાળો કરશો તો પાક્કું તમને વન મળશે. એટલે અહીંથી એક તમને એક નાનકડો એમસીક્યુ પણ જોવા મળે, જે પણ અહીં બતાવું છું. આ નોંધી લેજો કે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા, જો તમે આ બધાનો વર્ગોનો સરવાળો કરો, વર્ગોનો સરવાળો 100% તમને મળશે આ એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સ થ્રી સ્ક્વેર. સિમિલરલી અહીંયા જે રહેશે કેટલું? ફક્ત વન. આનો વર્ગોનો સરવાળો મેં કરી દીધો છે. અહીંયા બી એક નોંધી લેજો બીજો પોઈન્ટ, સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર ગામા એ બી તમને મૂલ્ય બતાવશે. વન માઇનસ કોસ સ્ક્વેર, વન માઇનસ કોસ સ્ક્વેર અને વન માઇનસ કોસ સ્ક્વેર, જે થશે થ્રી માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર ગામા. અને એ તો વિદ્યાર્થીઓ વન છે, એટલે થ્રી માઇનસ વન દેટ ઇઝ ટુ. આ પણ તમારે યાદ રાખવાનું છે કે આનું મૂલ્ય રહેશે ટુ. એટલે બે નિત્ય સમયવા, કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર ગામા વન, અને સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ કેટલું? ટુ. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે અહીંયા સુધી આને નોંધીએ, જેને તમને દિક કોસાઇનના અને દિક ખૂણાઓના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો જોવા મળ્યા. ચલો વિદ્યાર્થીઓ, દિક ખૂણાના દિક આપણી પાસે સાઇન પરથી, હવે આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ છીએ આપણા પ્રશ્નો. તેમાં સૌ પ્રથમ લઈ છું ઉદાહરણો. વિદ્યાર્થીઓ આપણે ઉદાહરણથી વધશું, સ્લોલી સ્લોલી એક એક પોઈન્ટને સમજતા સમજતા આપણે આગળ જઈએ. એમાં સૌ પ્રથમ આવે છે પહેલું ઉદાહરણ કે જે દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દર્શાવો. એકદમ ઇઝી છે. ઉદાહરણ એક, દક્ષિણથી પૂર્વ તરફ, સોરી દક્ષિણથી પશ્ચિમ તરફ છે જે પ્રશ્નમાં છે તે જ આપણે લેશું. પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દર્શાવો. વિદ્યાર્થીઓ આપણે 40 કિલોમીટર તો દર્શાવવાનું તો છે, પણ આપણે ક્યાં દર્શાવવા કહીએ છીએ? દક્ષિણથી પશ્ચિમ તરફ. તો આ રીતે તમારે આકૃતિ સ્કેલ પેન્સિલથી પાડવાની છે. આ તમારું ઈસ્ટ જેને આપણે પૂર્વ કહેશું, આ વેસ્ટ જેને આપણે પશ્ચિમ કહેશું, આ છે ઉત્તર જેને આપણે નોર્થ કહેશું, અને આ છે દક્ષિણ જેને આપણે સાઉથ કહેશું. વિદ્યાર્થીઓ આપણે દક્ષિણથી પશ્ચિમ તરફ છે, એટલે દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે આમ જશે. અહીંયા તમારો આ દિશામાં ખૂણો બનશે, આટલે આમ 30 ડિગ્રી, અને 40 કિલોમીટર છે એટલે આટલેથી આટલું સમજો. ઓ થી એ, પછી એ થી બી, બી થી સી અને સી થી ડી, આમ ચાર લઈ લે. પ્રત્યેક એક એક સેન્ટીમીટરના છે એટલે ટોટલ તમને 40 કિલોમીટર બતાવી દેશે. એટલે લખી દેવાનું અહીંયા ઓએ બરાબર 10 કિલોમીટર, માટે ઓ થી ડી કેટલું આવશે? 40 કિલોમીટર, જે તમારું અંતર છે આ. અને આ જે કિરણ જાય છે, કિરણ ઓડી, જે આપણો આ ટાર્ગેટ દક્ષિણથી કોની સાથે? પશ્ચિમ સાથે. યસ, દક્ષિણથી પશ્ચિમ સાથે
30 डिग्री नो खूणो बनावे छे। चलो हवे आवे छे विद्यार्थी उदाहरण बे, जेमा खाली ओळखवानुं छे के सदिश छे के अदिश छे, जेने आपणे सदिश अने अदिशना बे घटकोमां छूटू पाडशुं। એટલે આપેલા માનને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો, અદિશ તથા સદિશમાં વર્ગીકૃત કરવા કહે છે। બહુ સરળ સમજે, પહેલાં આપણે પ્રશ્ન લખી દઈએ। 5 સેકન્ડ, સેકન્ડ છે 1000 સેમી ઘન, ત્રીજું છે 10 ન્યૂટન। વિદ્યાર્થીઓ આપણે ખાલી પ્રશ્ન લખતા છે, પછી આને આપણે પરિવર્તિત કરી દઈએ। ચોથું 30 કિલોમીટર પર કલાક, નેક્સ્ટ પાંચમું છે વિદ્યાર્થી મિત્રો 10 ગ્રામ પર સેમી ઘન, અને ચોથું છે આ જ રીતે સોરી છઠ્ઠું છે 20 મીટર પર સેકન્ડ, તે બી ઉત્તર તરફ। આ રીતે આપણને વિદ્યાર્થી આપ્યું છે જેને આપણે ઓળખશું। તો વિદ્યાર્થી ઓળખીએ આપણે 5 સેકન્ડ, એમાં દિશા અને માન બંને છે તો એ સદિશ, અને ખાલી માન હોય તો અદિશ। વિદ્યાર્થી 5 સેકન્ડ છે, એમાં દિશા તો છે જ નહીં, એટલે આવશે ઓનલી અદિશ છે। એ લખવાનું ફક્ત માન દર્શાવે છે। નેક્સ્ટ 1000 સેન્ટીમીટર ક્યુબ, એ પણ અદિશ જ છે, કેમ? ફક્ત માન દર્શાવે છે। યસ, નેક્સ્ટ ન્યૂટન, ન્યૂટન એટલે વિદ્યાર્થીઓ બળ કહેવાય, તો બળ એટલે ફોર્સ લાગે, દિશામાં લાગે, એટલે આને તમારે વિદ્યાર્થીઓ સદિશ કહેશું, કારણ કે અહીં માન અને દિશા બંને છે। નેક્સ્ટ એ જ રીતે તમે જોશો તો 20માં, આમાં બી એ જ છે, 20 મીટર સેકન્ડ ઉત્તર તરફ, એટલે આ બી તમે લખી શકશો વિદ્યાર્થીઓ સદિશ છે। અને રીઝન લખી દે હું, અહીં માન તથા દિશા બંને છે, અને અહીંયા 30 કિલોમીટર પર કલાક, યસ, એ ખાલી રહેશે આપણા માટે અદિશ, અને વિદ્યાર્થી આ બી અદિશ જ રહેશે, કારણ કે આમાં કોઈ દિશા નથી, ખાલી મૂલ્ય છે। લખી દેવાનું ફક્ત માન દર્શાવે છે, યસ, કાં તો મૂલ્ય દર્શાવે છે એવું લખો તો બી ચાલે, ફક્ત માન દર્શાવે છે। અહીંયા વિદ્યાર્થીઓ આપણો આજે બીજો પ્રશ્ન છે ઇઝીલી પૂરો થાય છે। હવે આપણે વધીએ આગળ વિદ્યાર્થીઓ, આકૃતિ ત્રીજી, જે ઉદાહરણ 3માં આપણને દર્શાવવામાં આવી છે, જેને આપણે આ રીતે સરળતાથી વિદ્યાર્થીઓ સેપરેટ કરીને સમજશું કે આપેલ આકૃતિમાં સમરેખ, સમાન અને સદ સમ ઉદ્ભવ સદિશો દર્શાવો। ઉદાહરણ 3, આપેલ આકૃતિમાં પહેલું પૂછે છે સમરેખ, સેકન્ડ સમાન, અને ત્રીજું સમ ઉદ્ભવ સદિશો છે તે તમારે દર્શાવવાનું છે। પણ આકૃતિ વિદ્યાર્થીઓ કંઈક આવી આપી છે તમને, આ દિશામાં આકૃતિ આપવામાં આવી છે, એક આમ, અહીંથી એક આમ સદિશ આવે છે, બીજો એક આમ જાય છે, અહીંયા તમે સદિશ સી, અહીંયા તમે સદિશ ડી, આમ અહીંયા સેમ ઉદ્ભવ સ્થાન છે એનું, એક આમ જાય છે બી, અને અહીંથી એક આપે છે આ દિશામાં જે વિદ્યાર્થીઓ છે એ, અને અહીંથી આપણે ઓળખશું ને એ કંઈક કહે છે આપણને સ્કેલમાં, આમ એક સ્કેલ આપ્યો છે જેમાં એક એકમ આપ્યું છે, અને આની માર્કિંગ આપી છે 2, એમાં આની માર્કિંગ છે 1, અને આની માર્કિંગમાં બી 2 છે, અને અહીંયા માર્કિંગ 1 છે। આ રીતે વિદ્યાર્થીઓ તમને આકૃતિ આપવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ આપણે પહેલું એ જોઈએ સમરેખ, સમરેખ એટલે શું? સમરેખ એટલે વિદ્યાર્થીઓ તમારે એવું સમજવાનું કે દિશા સમાન અથવા વિરુદ્ધ દિશા હોય એને આપણે સમરેખ કહેવાનું। તો વિદ્યાર્થીઓ આ રીતે સમાન દિશા એસી,
आ विरुद्ध दिशा ए डी अने तमारो पहेलो उकेल आ रीते आवशे ए सी डी आ बे समान छे अने डी जो विरुद्ध छे एटले ए सी डी जे समरेख सदिशो छे आवुं आपणे कही शकीए। सेकेंड पूछे छे समान समान एटले एक्जेक्टली बंने ना डायरेक्शन्स एक ज सरखा होय तेने विद्यार्थी तमारे अहींया शुं कहेवानुं समान। અને ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ તો વિદ્યાર્થી તમે જોયું હશે આ બે સમાન છે યસ એક્ઝેક્ટલી ઇક્વલ કારણ કે એના માન બી સરખા છે દિશા બી સરખી છે એટલે આપણે લખવાનું માન અને દિશા સમાન તેવા એ અને સી સદિશો આપણા માટે શું રહેશે સમાન સદિશો છે। आ रीते त्यारबाद आवे छे तीजू आपने पूछे छे सम उद्भव स्थान एटले एक ज उद्भव स्थान थी निकळेला एटले जो अहींथी एकम एकदम छे एक आम जाय छे एक आम जाय छे एक आम आई जाय छे एटले समान उद्भव स्थान परथी निकळेला सदिशो आपणी पासे छे सी बी अने डी જે આપણે શું કહેશું સમ ઉદ્ભવ સ્થાન છે સમ ઉદ્ભવ સદિશો છે અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આ રીતે આને સમજી શકીએ। હવે જશું આપણે સ્વાધ્યાય 10.1 પર જેને આ જ રીતે જે આપણે ઉદાહરણમાં શીખ્યા છે તે રીતે સમજવાનો પ્રયાસ કરતા જઈએ જે એકદમ સરળ અને સિમ્પલ છે। સ્વાધ્યાય 10.1 આપેલા સદિશનું વર્ગીકૃત કરો આલેખ પર ઉત્તર થી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટર નું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો। એકદમ સિમ્પલ છે વિદ્યાર્થીઓ આમાં ખાલી તમારે એક નાનકડી ટ્રીક લગાવવાની છે આ આપણો આલેખ છે વાય એક્સ એક્સ અક્ષ અહીંયા ઉગમ બિંદુ પણ આપણને કહે છે ઉત્તર પૂર્વ એટલે આ તમારું પૂર્વ આ પશ્ચિમ આ ઉત્તર આ દક્ષિણ હવે ઉત્તરથી એટલે આ ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ આમ જવા કહે છે ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ બાજુ આવશે કેટલા ડિગ્રીએ 30 ડિગ્રીએ આપણે સ્કેલ લઈ લેશું 1 સેન્ટીમીટર બરાબર કેટલા 10 કિલોમીટર એટલે આટલેથી 1 0 થી 1 સેન્ટીમીટર આ 2 આ 3 આ 4 અહીં લખી દેવાનું સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર ઓ થી એ 10 કિલોમીટર છે એટલે તમારું નિરૂપણ થઈ જશે યસ આપણે લખી દેવાનું કે કિરણ ઓ થી ડી જે આપણી પાસે ઉત્તરથી પૂર્વ તરફ વિદ્યાર્થીઓ 30 ડિગ્રીના ખૂણે છે અને ઓથી ડી અંતર એ આખું 40 કિલોમીટર છે આ અંતરનું નિરૂપણ આપણે વિદ્યાર્થીઓ કરી શક્યા। હવે આગળ વધીએ છીએ સેકન્ડ પ્રશ્ન રાશિ ઓળખવાની છે કે અદિશ છે કે સદિશ છે જે આપણે હમણાં ઉદાહરણમાં શીખી ગયા છે તે જ રીતે આપણે આમાં બી ઓળખવાનો પ્રયાસ કરશું જેમાં રાશિ ઓળખવા કહે છે કે માનને અદિશ છે કે સદિશ તે મેળવો। પ્રશ્ન 2 આપેલ માનને માપ છે સોરી નોટ માનને માપને સદિશ કે અદિશ માં વર્ગીકૃત કરો। બહુ સરળ છે આપણે પહેલાં બધા પ્રશ્નો લખી દઈએ પહેલું છે 10 કિલોગ્રામ સેકન્ડ 2 મીટર ઉત્તરથી પશ્ચિમ દિશામાં ત્રીજું છે 40 ડિગ્રી ચોથું છે 40 વોટ નેક્સ્ટ 5મું છે 10^-19 કુલમ અને 6ઠું છે વિદ્યાર્થીઓ 20 મીટર પર
सेकेंड स्क्वेर अने अहींया विद्यार्थी आपणे आने ओळखशुं कि आप छ मांथी कया सदिशो आपणी पासे सदिश माप छे के अदिश माप छे। तो विद्यार्थी आपणे जोशुं 10 किलोग्राम ए तो एक ज मान छे खाली एटले अदिश छे। नेक्स्ट 2 मीटर पण उत्तर थी पश्चिम दिशा में एटले दिशा पण छे विद्यार्थी सदिश छे। तेज प्रमाणे 40 डिग्री खाली अदिश आवशे 40 वॉट ए बी अदिश आवशे कूलम ए बी अदिश आवशे कारण के आमा कोई दिशा तो छे ज नहीं। हाँ मीटर पर सेकंड स्क्वेर छे आ विद्यार्थी सदिश आवशे। अने अहींया तमारो विद्यार्थी आ जे प्रश्न बीजो छे ए बी सरळताथी अहींया पूरो थाय छे। नेक्स्ट आवे छे नीचेनी राशिने अदिश अने सदिशमां वर्गीकृत करो। क्वेश्चन 3 ए बी साथे ज करी दईए आपणे। पहेलुं छे समयगाळो। समयगाळो डेफिनेटली अदिशे જ હોય યસ જે અદિશ છે। સેકન્ડ છે અંતર એ બી તો સદિશ અદિશ જ છે કારણ કે અંતરની કોઈ દિશા નથી હોતી। ત્રીજું બળ યસ બળ એટલે આમ ફોર્સ લગાવવામાં આવે તો સદિશ જ કહેવાય ને તો યસ। નેક્સ્ટ ચોથું છે વેગ। વેગની બી દિશા હોય જ માન બી હોય જ એટલે આ વિદ્યાર્થીઓ સદિશ છે। અને હવે છેલ્લું પાંચમું જે 3, 4, 5 પર આપણે ગયા થયેલ કાર્ય જે અદિશ છે। અહીંયા તમે વિદ્યાર્થીઓ આ પણ સરળતાથી અહીંયા પૂરું કરી શક્યા। નેક્સ્ટ આગળ વધું છું આપેલ આકૃતિમાં સમરેખ સમાન અને સમ ઉદ્ભવ સ્થાન નક્કી કરો જે આપણે શીખી જ ગયા છે। આગળ આકૃતિ આ રીતે આપી છે એક આમ છે આકૃતિ અને એક આમ છે અહીંયા દિશા એ દિશા સી પછી એક આમ ડાઉન સાઈડ છે જેને બી નામ આપ્યું છે અને અહીંયા પણ વિદ્યાર્થી આમ ડાઉન સાઈડ આપી છે જેને ડી નામ આપ્યું છે। એકવાર ચેક કરી લે એ અને સી અપોઝિટ છે અને બી અને ડી સેમ છે। પહેલું પૂછે છે સમ ઉદ્ભવ સદિશ પછી સેકન્ડ છે સમાન અને થર્ડ છે સમરેખ પરંતુ સમાન નહીં। આવી રીતે તમારી પાસે બે ડેટા વિદ્યાર્થીઓ છે। સરળ છે સમ ઉદ્ભવ એટલે એક જ જગ્યાએથી નીકળેલા હોય આયરા એ અને ડી જે સમ ઉદ્ભવ સદિશો છે કારણ કે એક જ જગ્યાએથી નીકળેલા છે સમાન એક્ઝેક્ટ ઇક્વલ હોવા જોઈએ આયરા દિશા અને માન બંનેના સેમ એટલે વિદ્યાર્થીઓ તમે કહી શકો કે બી તથા ડી સમાન સદિશો છે દિશા બી સેમ છે માન બી સેમ છે અને હવે આવે છે સમરેખ પરંતુ સમાન નહીં એટલે સી અને બી સી એ આમ જાય છે અને સી આમ જાય છે યસ આપણે લખશું એ તથા સી સમરેખ છે પરંતુ સમાન નહીં જેને આપણે આ રીતે વિદ્યાર્થીઓ જોઈ શકીએ। હવે આવે છે પાંચમો પ્રશ્ન સત્ય અને અસત્ય ઓળખવા કહે છે। ઓનલી સત્ય કેટલું છે અને અસત્ય શું છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે। ચાર અલગ અલગ પ્રશ્નો છે આપણે પહેલાં પ્રશ્ન લખી દઈએ। ક્વેશ્ચન નંબર 5 સત્ય છે કે અસત્ય છે તે ઓળખો। ફર્સ્ટ છે એ અને માઇનસ એ સમરેખ છે। સેકન્ડ બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે। થર્ડ છે ઉત્તર પછી જોઈએ છે પેલા પ્રશ્ન લખી દેમ છું સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે। અને વિદ્યાર્થી ચોથું આ જ રીતે જે આવે છે સમાન માનવાળા
બે સમરેક સદિશો સમાન હોય છે। આ રીતે વિદ્યાર્થીઓ આપણી પાસે અહીંયા ચાર અલગ અલગ પ્રશ્નો છે જેને આપણે સત્ય અસત્યમાં હવે જોશું। તો વિદ્યાર્થી તમે પહેલું જો એ અને એ બાર સમરેક છે, હા તે સત્ય છે। કેમ? આપણે આવી રીતે સમજીએ, સમજો કે આ એક રેખા છે, એક સદિશ આમ જાય છે અને માઇનસ એટલે એની અપોઝિટ દિશામાં જવાનું, આ બાજુ અપોઝિટ દિશા, સમરેખ અને સમાન દિશા હોય, સમરેખ જ હોય। તો પછી બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા હોય તો ના, સી અને એનું માન અલગ છે જો પેલા સમમાં, એટલે અસત્ય છે। આપણે આવી રીતે સમજી શકીએ, સમજો એક સદિશ છે 1 2 3, બીજો સદિશ છે બી, અહીંયાથી ચાલુ થાય જે 2 4 6 છે, છે સમાન તો માન અલગ છે, એટલે આ બી વિદ્યાર્થીઓ અસત્ય। સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય તો ના, એ બી અસત્ય છે। કારણ કે અહીંયા મેં તમને બતાવી દઉં, એક સદિશ એ અને બીજો બી, જો માન સમાન બતાવું છું, સમાન માનવાળા એટલે અહીંયા 1 2 0 -1 2 0, આનું નાનું માન સેમ, સમરેખ નથી તે, કારણ કે આ અલગ દિશામાં જાય છે, આ અલગ દિશામાં જાય છે। અથવા તમે આને પણ માઇનસ કરી શકો, અથવા અહીંયા તમે કોઈ બીજો નંબર પણ મૂકી શકો જેને તમે આન્સર બતાવવા માંગતા હોય, જેમ કે અહીંયા 1 છે, અહીંયા 1 2, તેનું માન તમારું 1 2 3 જ લેતા હોય, તો અહીંયા તમે બીજું બી લઈ શકો જેનું માન સેમ હોય, જેમ કે -3 2 1, આમ તે ક્યાં સમાન સમરેખ છે, માન સેમ છે, અને એટલે આ બી અસત્ય રહેશે। સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે, ના એ બી અસત્ય છે। વિદ્યાર્થી સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન, સમાન ક્યારે હોય, જ્યારે દિશા સેમ હોય। અહીંયા તમારે દિશા ભિન્ન કરી નાખવું, એટલે તમારો એક સદિશ આવશે સમજો 1 2 0 અને બીજો સદિશ જો લઈએ સમાન માનવાળા, આનું માન સદી લે સમાન સદિશો છે, પણ ના એ સમાન ના હોય, -1 2 0, જો સમરેખ છે આનું માઇનસ લઈ લેવું તો બી ચાલે। એટલે વિદ્યાર્થી આમ જોવા જાય તો આ પણ અસત્ય, આ બી અસત્ય, આ બી અસત્ય અને અસત્ય। અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય છે 10.1 અહીંયા પૂરું થાય છે। આપણે નવો પોઈન્ટ વિદ્યાર્થીઓ નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું, બાય।